જય સ્વામિનારાયણ મને ગુપ્ત રસ્તેથી આવવાની ટેવ છે ને આજે પણ હું પાછળ ગુપ્ત રસ્તેથી આપની સમક્ષ આવ્યો છું ગોકુલધામ જ્યાં નામ લેતાની સાથે આપણને ભગવાન શ્રી કૃષ્ણ યાદ આવે એવા પવિત્ર ધામની અંદર મને નિમંત્રણ મળ્યું હું ભાવ વિભોર છું હું આપના આશીર્વાદ પામ્યો છું આપના આશીર્વચન મને મળ્યા છે આ મારા પર એક ઋણ છે અને આ ઋણ ચૂકવવાનો મારો પ્રયાસ હંમેશા રહેશે આજના આ ધર્મ કાર્યમાં ધર્મ કારણમાં ઉપસ્થિત પૂજ્ય એક હજાર આઠ આદરણીય રાકેશ પ્રસાદજી આદરણીય સ્વામી સચ્ચિદાનંદજી આપણે ત્યાં હમણાં જ આપણા વચ્ચેથી અન્ય કાર્યક્રમમાં જવાનું હોવાથી ગયા છે સ્વામી શ્રી સુખદેવજી સર્વે સંતગણ આદરણીય મંત્રીશ્રી કેન્દ્રીય મંત્રીશ્રી દેવુસિંહજીભાઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટ ભાઈ શ્રી મિતેશભાઈ જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના આદરણી વિપુલભાઈ આદરણીય ધારાસભ્યશ્રી મયુરભાઈ શ્રી સર્વે સંતગણ મંચસ્થ સર્વે પૂજનીય આદરણીય ભાઈઓ બહેનો અને આપ સૌ ઘણા વર્ષો પછી મંદિરના પ્રાંગણની અંદર ધર્મની ધજા તો જોઈ છે પણ રાષ્ટ્રની ધ્વજા આજે મારે પહેલી વાર જોવા મળે છે આ દુર્લભ પ્રસંગ આપણને સૌને માણવા મળ્યો છે જોવા મળ્યો છે ત્યારે જે રાષ્ટ્રની ધજા ફરકતી ના હોય જે ધર્મની ધજા ફરકતી ન હોય એ ન તો ધર્મ ટકે છે ન એ રાષ્ટ્ર ટકે છે હું ખૂબ અભિનંદન આપું છું આ વિચારને કારણ કે વિચાર એ એક સંસ્કૃતિને ઊભી કરે છે વિચાર સંસ્કૃતિને તોડી નાખે છે વિચાર એક દેશને ઊભો કરે છે એ જ વિચાર કુવિચારમાં પરિણમે તો દેશ તૂટી જાય છે આજે આ ધર્મની ધજાની સાથે ધજા એ અતુલ્ય પ્રસંગ ભારત દેશની અંદર બન્યો છે હું આ પવિત્ર ધરતીને નમન કરું છું ભગવાન સ્વામિનારાયણને નમન કરું છું આપ સૌને વંદન કરું છું જેમણે પણ આ કાર્યની અંદર રુચિ કરી અને આજે આમ ગૌરવથી આપણો સીનો ચોડો થાય છે આ ધજા ફરકતી જોઈને હમણાં જ ગુરુકુલ સંસ્થા શિક્ષણનું ધામ સૌથી મોટું કોઈ દાન હોય તો એ શિક્ષણનું દાન છે ને શિક્ષણ માટે જ્યારે વિદેશમાંથી ડોલરનો ધોધ વહે ને એનો વરસાદ થાય ને એનો અર્થ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો જે પોતાનું આખું જીવન ધર્મ કાર્યની અંદર ખફા કરે ખતા કરે છે સમગ્ર રીતે પોતાની જાતને સમર્પિત કરે છે ત્યારે વિશ્વાસ જે ઉભો કર્યો છે અને વિશ્વાસ જ હંમેશા ફલદાયકમ વિશ્વાસમ ફલદાયકમ એટલે આદરણીય મોદીજીએ આપણા લાડીલા વડાપ્રધાને આપણા ગુજરાતના સપૂતે આ સૂત્ર પણ આપ્યું સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ જે વિશ્વાસની વાત હમણાં જ આપણે સાંભળી છે હમણાં જ સચ્ચિનંદન સ્વામીજીએ એક સુંદર વાત કહી દી કે જ્યાં પૈસા લક્ષ્મી જ્યાં આળોટે છે એવા ખેડાના પ્રદેશની અંદર બહેનોને ભાઈઓની વચ્ચેની જે તકરાર થાય છે છૂટાછેડામાં પરિણમે છે આ એક દૂષણ હજુ રહી ગયું છે એના તરફ અંગુલી નિર્દેશ કર્યો છે ત્યારે કાયદા મંત્રી તરીકે પણ આ વખતે અમે એક સૂત્ર વિધાનસભાની અંદર આપ્યું ફેમિલી ફર્સ્ટ કુટુંબ પહેલું અને નીચે લખ્યું અમે સમાધાનનું સરનામું આ સમાધાનનું સરનામું દરેક તાલુકાની અંદર દરેક જિલ્લાની અંદર જો તાળી ધીમેથી નહીં પાડવી તાળી જોરથી પાડીએ ને એટલે રુધિરા ભીષણની પ્રક્રિયા આપણા શરીરમાં ખૂબ થાય અને સ્વાસ્થ્ય માટે સારું છે એવું બાબા રામદેવજીએ પણ કીધું છે તો આપણે જોઈએ છે કે આ સમાધાનનું સરનામું એટલે શું કાયદાના મંત્રી તરીકે કરવાનું શું અમારે સરકારી વકીલોની નિમણૂક નોટરી લેવાના છે એની જાહેરાત એના ઇન્ટરવ્યુ થાય અદાલતોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અમારે આપવાનું મંજૂર કરવાનું નવા મકાનો બાંધવાના ન્યાયાલયના જજીસ માટે ક્વાર્ટર્સ બનાવવાના આ સિવાય બીજું કામ શું તો આ એક નવું કામ ઉમેર્યું કે દરેક તાલુકાની અંદર એક કમિટી હશે એ કમિટીની અંદર સંત હશે અને જે તે પ્રદેશની અંદર જે તે વિભાગની અંદર જેવા પ્રશ્નો ફેમિલીને આવશે એ પ્રશ્નોને અદાલતને બદલે સમાધાનનું આ સરનામું કલેક્ટર હસ્તકે એના પૈસા ફાળવ્યા છે દરેક તાલુકે તાલુકે જે આપણા કાર્યકર્તાઓ છે રાજકીય કાર્યકર્તાઓ એમના માટે પણ આ ખૂબ ઉત્તમ તક છે કે એની અંદર સભ્ય બનીએ પ્રયાસ કરીએ સમાજની અંદર ઊભા થયેલા પ્રશ્નો નાની નાની વાતોને લીધે આ તકરાર ઊભી થતી હોય એના નિરાકરણ અદાલતમાં નહીં કારણ કે મેં તો ચુમ્માળીસ વર્ષ વકીલાત કરી છે મને ખબર છે કે અમે વકીલ તરીકે અમે શું કહીએ અમારી પાસે જો પતિનો કેસ આવે તો અમે કે ચિંતા ના કરી સુપ્રીમ કોર્ટ સુધી લડીશું અને પત્નીનો કેસ આવે બરાબર બતાડી દઈશું એક નહીં ચાર કેસ કરીશું પહેલા કેસની ફી આટલા હજાર અને પછી મહિનો રહીને બીજા એટલા હજાર ને એના પછી ત્રીજા હજાર ને તમારી છેલ્લી તમારી શક્તિ હોય ત્યાં સુધી લડીશું પૈસાની એમાંથી બહાર આવવાની લાવવાની જરૂર છે સમાજે અને સત્તાએ પણ અને જ્યારે બે સત્તાની વાત હોય તો ધર્મ સત્તા સત્તા જે છે એ રાજસત્તાથી હંમેશા ઉપર રહી છે અને એ રાખવાનું કામ ભારતીય જનતા પાર્ટીની એક એક નેતાઓએ આદરણીય મોદીજીએ પણ અમને આ જ પીવડાવ્યું છે આ જ અમૃત વાત અમને કહી છે કે ધર્મ સત્તાનું હંમેશા માન સન્માન જળવાવું જોઈએ અને આજે એ થઈ રહ્યું છે આજે જ્યારે રાષ્ટ્રધ્વજની વાત છે તો આપણા રાષ્ટ્રધ્વજની તાકાત શું છે એ મારે આપને કહેવી છે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલતું હતું હજુ બી ચાલે છે પણ જ્યારે ખૂબ તાકતથી આ યુદ્ધ શરૂ થયેલું હતું અને આપણા ભારતના વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઈ ગયા હતા હજારોની સંખ્યામાં ફસાઈ ગયા હતા ત્યારે સ્વામિનારાયણના સંતોએ ત્યાં આગળ જમવાનું લોકોને આપ્યું છે ત્યાં આગળ રાષ્ટ્રધ્વજ લઈને આદરણીય મોદીજીએ યુક્રેનને ફોન કર્યો રશિયાને ફોન કર્યો કે અમારા વિદ્યાર્થીઓ ભારતના વિદ્યાર્થીઓ છે એમને બહાર જવા માટેનો માર્ગ પ્રશિસ્ત કરો તમે પ્રશસ્ત કરો અને માર્ગ પ્રશસ્ત કર્યો આજ દિન સુધી કદી સાંભળ્યું નથી કે યુદ્ધ ચાલતું હોય યુદ્ધની શરૂઆત હોય અને ઘનઘોર યુદ્ધની અંદર છ આઠ કલાક માટે સેફ પેસેજ આપવામાં આવ્યો હોય યુદ્ધ બંધ કરી દીધું એ બે રાષ્ટ્ર વચ્ચેનું યુદ્ધ અને ભારતના વિદ્યાર્થીઓને જોવા મળે એ મોદીજી આ કરી છે અને લઈને જે જાય વિદ્યાર્થી એને ન તો યુક્રેન વાળા રોકશે ન તો રશિયા વાળા રોકશે અને આ રાષ્ટ્રધ્વજ લઈને કેટલાય પાકિસ્તાનના વિદ્યાર્થીઓ પણ બહાર નીકળી ગયા આ તાકાત છે આપણા રાષ્ટ્રધ્વજની આજે ધર્માચરણ જે શુદ્ધ રીતે થઈ રહ્યું છે ધર્માચરણની અંદર જે રીતે લોકોએ વિશ્વાસ કર્યો છે પરદેશના લોકો પણ વિશ્વાસ કરતા થયા છે આપણા દેશમાંથી પરદેશમાં ગયેલા નહીં વિદેશના લોકો જ્યારે આપણને મદદ કરતા થાય ધર્માચરણમાં ત્યારે જાણજો કે આ દેશને હવે આગળ વધતા કોઈ રોકી નહીં શકે અને એ ધર્માચરણમાં પ્રજાચરણ જ્યારે થઈ રહ્યું છે પ્રજાનું કામ થઈ રહ્યું છે સંતો પોતે સંસાર ત્યાગીને આપણી વચ્ચે આવે છે શેના માટે આવે છે એમની આત્મશુદ્ધિ તો થાય જ છે પરંતુ સમાજની આત્મશુદ્ધિ સિવાય સંતની આત્મશુદ્ધિ શક્ય નથી અને એ આ કાર્ય જ્યારે કરી રહ્યા હોય ત્યારે અને તેમાંય વિશેષ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય ના એક એક સંતો ખૂબ સુંદર રીતે લોકોની સેવા કરે છે કોરોનાની અંદર આપણે જોયું છે કોરોના કાળની અંદર જ્યારે લોકો ડરતા હતા ત્યારે પણ સંતોએ ખુલીને બહાર આવીને સમાજની સેવા કરી છે ચાહે મેડિકલની હેલ્પ હોય ઓક્સિજનની જરૂરિયાત હોય અહીંથી અનેક કાર્યો થયા છે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મહેસૂલ વિભાગની વાત કરું મહેસૂલ મંત્રી છું કેટલાક લોકોએ માતરની અંદર ખેડૂત હોવા છતાં ખેતીની જમીનો લીધી છે અને અમદાવાદનો રસ્તો રોક્યો છે એ બધા આજે જાણી લે કે જેમ યોગીજીએ કીધું ને અને રેશન કાર્ડ જમા થઈ ગયા ને આ બધા જે છે એ પોતે પોતાની જાતે જઈ આ ખુલ્લી ચેલેન્જ છે કે સરકારે નિર્ણય કર્યો છે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ અમને ખુલ્લે હાથે કીધું છે કે કોઈ પણ એક્શન લેવાના હોય ખચકાશો નહીં એવા જે ખેડૂતો ખેડૂત બની ગયા છે એમને આ ચીમકી છે જાતે જ અરજી આપીને ખેડૂતમાંથી નીકળી જાય લીધેલી જમીનો પરત હિન્દુઓને આપી દે નહી તો મુશ્કેલીનો પાર નથી

તો બીજા હાથની અંદર અમને સંતો પ્રેરણા આપે છે શસ્ત્રની પ્રેરણા પણ આપે છે આ ધર્મની અંદર શસ્ત્ર અને શાસ્ત્ર બંનેની શિખામણો અમને મળેલી છે અમે વિનંતી કરીએ છીએ અમે આગાહ કરીએ છીએ અમે ચેતવણી આપીએ છીએ કે આવા માતર જેવા ગુજરાતમાં જ્યાં જ્યાં જે ખોટી જગ્યાઓ લીધી છે એ લોકો સમજી જાય શાનમાં આજે મને એક સુંદર વાત જાણવા મળીને હું હંમેશા લખી લેતો હોઉં છું સચ્ચિદાન સ્વામીજીએ ધર્મ સુખ સમાજ સુખ રાષ્ટ્ર સુખ કુટુંબ સુખ પરિવાર સુખ અને આત્મ સુખની જે પાંચ વાત કરી એ જીવનમાં ઉતારવા જેવી છે મહેસૂલ વિભાગમાં અમારો પ્રયાસ છે મને આત્મસુખ ક્યારે મળે મંત્રી તરીકે જ્યારે હું લોકોપયોગી કામ કરું લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરું વહીવટની સરળતા થાય લોકોની તકલીફો દૂર થાય એટલે અમે પહેલાં સાત બાર ઓનલાઈન કરી દીધા તમે મોબાઈલની અંદર જોઈ શકો તમારા સર્વે નંબરને એમાં એ પાછું ઉમેર્યું ડિજિટલ ક્યુઆર કોડ મૂકી દીધો એટલે પ્રમાણપત્ર છે એની પાંચ રૂપિયા ભરો નકલ મેળવો અને બેન્કમાં લોન લેવી હોય બેંકને રજૂ કરો બેંક ક્યુઆર કોડ ઉપરથી નક્કી કરશે કે આ ખોટું છે કે સાચું છે સરળતા વહીવટની અંદર આદરણીય મોદીજીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે જ્યારે હતા ત્યારે એમણે ખૂબ પ્રયાસ કર્યો છે કે આ ડિજિટલ ગુજરાત બને અને હવે ડિજિટલ ઇન્ડિયા બની રહ્યું છે આપણે બધા જ જોઈ રહ્યા છે કારણ કે વિજ્ઞાન એ વિશિષ્ટ જ્ઞાન છે ત્યારે એનો સદઉપયોગમાં કોઈ જ વાંધો નથી અને એટલે એક નાની સરખી વાત કે સરકારી સેંકડો યોજનાઓ છે એ યોજનાઓ કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય સરકારની હોય એમાં સોગંદનામું આપવું પડતું હતું સોગંદનામું લેવા માટે શહેરમાં તો વ્યવસ્થા હોય પણ તાલુકાની અંદર એક સ્ટેમ્પ સો રૂપિયાનો લેવાનો હોય તો એને દર દર ભટકવું પડે સ્ટેમ્પ ખરીદે કોઈ વકીલને શોધે ટાઈપ કરાવડાવે સોગંદનામું પછી નોટરી ભાઈ પાસે જાય ને એની પાસેથી નોટરાઈઝ કરાવડાવે આખી પ્રક્રિયાની અંદર સો બસો પાંચસો હજાર રૂપિયા સુધીનો ખર્ચ થઈ જતો હતો મેં વિનંતી કરી માન્ય મુખ્યમંત્રીશ્રીને કે આપણો નાગરિક આપણો ગુજરાતનો નાગરિક એણે સોગંદનામા પર વાત કહેવી પડે ધર્મમાં માનનારો આ ગુજરાતનો આપણો નાગરિક આપણે એના પર વિશ્વાસ ના મૂકી શકીએ આપણો અટલ વિશ્વાસ તો છે પણ શાસ્ત્ર ન્યાય શાસ્ત્રમાં કીધું છે કે ન્યાય થવો જોઈએ જેટલો જરૂરી છે એનાથી વધારે જરૂરી છે કે ન્યાય થયો છે એવું લાગવું જોઈએ ગુજરાતના નાગરિક પર આપણને ભરોસો છે તો આ સોગંદનામાને બદલે સ્વઘોષણા પોતે જાહેરાત કરે કે આ મેં લખેલી વાત એ સંપૂર્ણ સત્ય છે સોગંદ પર જાહેર કરું છું એ માની લેવાનું એના માટે કોઈ સ્ટેમ્પની જરૂર નહીં એક દિવસની અંદર માન્ય શ્રીએ તરત જ નિર્ણય લીધો અને આખા ગુજરાતમાંથી સોગંદનામા આપવાની પ્રથા બંધ થઈ અને હજુ વર્ષો પહેલાં ઇનામી કાયદાઓ ગ્રાસદારની જમીન હોય ઇનામી જમીનો હોય ચાકરિયાત જમીનો હોય આવી અનેક પ્રકારની ચોવીસ પ્રકારની આવી જે જમીનો હતી એ ઇનામી કાયદા નાબૂદ તો થયા પરંતુ એ જમીનો જૂની શરતની છે કે નવી શરતની છે એનો પ્રકાર એનો ટેન્યોર કેવો છે એ નક્કી નહોતું થતું પેન્ડિંગ હતું આપણી સરકારે ભાજપની જ સરકારે અગાઉથી કામ કરતું આવી છે આગળ આપણે કરવાનું પણ છે ત્યારે એ ચોવીસ પ્રકારના ઇનામી કાયદાઓનું આપણે નિરાકરણ કર્યું એક જ ઝાટકે એક જ દિવસે તાળી નથી પાડતા તો મને ગમતું નથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કહીને પણ તાળી પાડો ચોવીસ જી આપણે કલ્પના નહીં હોય ચોવીસ જિલ્લાઓની અંદર ગુજરાતના ચોવીસ જિલ્લાઓની અંદર અનેક તાલુકાઓની અંદર આવી જમીનો આવેલી છે જ્યાં રાજાશાહીના વખતમાં ઠાકોરોના સમયમાં દરબારોના સમયમાં આવી જમીનો અંગ્રેજોએ પણ આપેલી ઇનામી જમીનો તો ગાયકવાડના સમયમાં મારું તો વડોદરા ગુજરાતમાં ગાયકવાડ સરકારનું રાજ ચાલે એમણે પણ આવી જમીનો આપેલી આ જમીનોના નિરાકરણ થયા છે એમાં ચોવીસ જિલ્લાને ફાયદો થયો છે એવા નિર્ણયો લીધા છે અનેક નિર્ણયો એક પછી એક અને હજુ ઓગણીસ નિર્ણયો આવવાની રાહ જોઈ રહો આપ માન્ય એ મહેસૂલ વિભાગની અંદર અમે મહેનત કરીને અત્યારે જાહેરાત કરાય એવું નથી માન્ય શ્રી એની જાહેરાત કરશે એવા ઓગણીસ નિર્ણયો જેના કારણે ન ભૂતોના ભવિષ્યથી એવા નિર્ણયો જેનાથી લોકોને ખેડૂતોને લાભ થાય જમીન ધારકોને લાભ થાય એવા અનેક નિર્ણયો આવી રહ્યા છે આપણે આવા નિર્ણયોની રાહ જોશું આજે આ ઈશ્વરીય પરમધામ કહેવાય ભગવાનનું આ ધામ છે ભગવાન સ્વામિનારાયણનું ધામ છે અને મને તો એટલા માટે પણ પ્રિય છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યાંથી છે હું પણ ત્યાંથી જ છું આપનો ખૂબ ખૂબ આભાર સ્વામીજી આપનો ખૂબ ખૂબ આભાર પૂજ્ય રાકેશજી આપનો પણ ખૂબ આભાર કે મને અહીંયા બોલવાની તક આપી મને સાંભળવાની તક જોઈતી હતી પણ સાંભળવાની સાથે સાથે બોલવાની તક પણ આપે આપી અને સમન્યાયનો સિદ્ધાંત આપે રાખ્યો ખૂબ આભાર માનું છું ધન્યવાદ જય સ્વામિનારાયણ